ಮುತ್ತಾರ ಸಂಬೃದ ಶ್ರೀ ಪುರುಷೋತ್ತಮ ವದನಾನಲಾವತಾರ ಸರ್ವಾನ್ನಾಯ ಸಂಚಾರ ವೈಷ್ಣವಾನ್ನಾಯ ಪ್ರಾಚುರ್ಯ ಪ್ರಕಾರ ಶ್ರೀ ಬಿಲ್ವ ಮಂಗಲಾಚಾರ್ಯ ಸಾಂಪ್ರದಾಯಿಕಾರ್ಪಿತ ಸಾಮ್ರಾಜ್ಯಾಸನ ಅಖಂಡ ಭೂಮಂಡಲಾಚಾರ್ಯ ಚಕ್ರಚೂಡಾಮಣಿ ವಿದ್ಯಾವಾಚಸ್ಪತಿ ದಶ ದಿಗಂತ ವಿಜಯಿ ಶ್ರೀ ಭಾಗವತ ಪ್ರತಿಪದ ಮಣಿವರ ಭಾವಾಂಶುಭೂಷಿತಾಮೂರ್ತಿ ಪದವಾದ್ಯ ಪ್ರಮಾಣ ಪಾರಾವಾರ ಪಾರೀಣ ಭಕ್ತಿ ಮಾರ್ಗಾರ್ಜ ಮಾರ್ದಂಡ ಷಟ್ದರ್ಶನ ವ್ಯಾಖ್ಯಾನ ಸಿಂಹಾಸನಾಧೀಶ್ವರ ಶ್ರೀರಾಜಾಧಿರಾಜ ಶುದ್ಧಾದ್ವೈತ ಪುಷ್ಟಿ ಮಾರ್ಗ ಪ್ರವರ್ತಕ ಆಚಾರ್ಯ ವರ್ಯ ಜಗದ್ಗುರು ಶ್ರೀಮದ್ ವಲ್ಲಭಾಚಾರ್ಯ ಮಹಾಪ್ರಭು ವಿಜಯತೇ ಸದಾಂ ವಿಜಯತೇ ಸದಾಂ ವಿಜಯತೇ ತಮಾಂ. ಪರಾಯಣಃ ಯಜಮಾನೋ ಅಹಂ ಮಮಾತ್ಮನಃ ಶ್ರುತಿ ಸ್ಮೃತಿ ಪುರಾಣೋಕ್ತ ಪುಣ್ಯಫಲ ಪ್ರಾಪ್ತ್ಯರ್ಥಂ ಸಚ್ಚಿದಾನಂದ ಶ್ರೀಕೃಷ್ಣ ಚರಣಕಮಲೇ ಅವಿಚ್ಛಿನ್ನರತಿ ಭಕ್ತಿ ಅನುರಕ್ತಿ ಪ್ರಾಪ್ತ್ಯರ್ಥಂ ಆಯೋಜಿತ ಶ್ರೀಮದ್ ಭಾಗವತ ಸಪ್ತಾಹ ಜ್ಞಾನ ಯಜ್ಞ ಕರ್ಮಣಿ ಮುಕ್ತ್ಯರ್ಥಂ ಭವಸಾಗರೇ ಭಗವತೇ ವಾಗ್ಮಯ ಪುರಾಣ ಪುರುಷೋತ್ತಮಾಯ ನಮಃ. ಧ್ಯಾಯಾಮಿ ಚಿಂತಯಾಮಿ ನಮಸ್ಕರೋಮಿ ತಿಲಕಂ ವಿಧಾಯ ಓಂ ತ್ವಾಂ ಗಂಧರ್ವಾ ಅಖನೌ ಸ್ವಾಮೀಂದ್ರ ಸ್ವಾಂ ಬೃಹಸ್ಪತಿಃ ತ್ವಾಮೋಕದೇ ಸೋಮೋ ರಾಜಾ ವಿದ್ವಾನ್ಯಕ್ಷ್ಮಾದಮುಚ್ಯತ ಅಕ್ಷನ್ನಮೀ ಮದಂತಯವ ಪ್ರಿಯಾಯ ದೂಖತ ಅಸ್ತೋಕತಸ್ವಭಾನವೋ ವಿಪ್ರಾನವಿಷ್ಠಯಾ ಮತಿಜೋಜಾನ್ವಿಂದ್ರತೇ ಹರಿ. ಸೇವಂತಿಕಾ ಬಕುಲಚಂಪಕಪಾಟಲಾಬ್ಜೆ ಪುನ್ನಾಗಜಾತಿಕರವೀರರಸಾಲಪುಷ್ಪೈಃ ಬಿಲ್ವಪ್ರವಾಲತುಲಸೀದಲಮಾಲತೀಭಿಃ ತ್ವಾಂ ಪೂಜಯಾಮಿ ಜಗದೀಶ್ವರ ಮೇ ಪ್ರಸೀದ. ಓಂ ಪ್ರಾಣಾಯ ಸ್ವಾಹ, ಓಂ ಅಪಾನಾಯ ಸ್ವಾಹ, ಓಂ ವ್ಯಾನಾಯ ಸ್ವಾಹ, ಓಂ ಉದಾನಾಯ ಸ್ವಾಹ, ಓಂ ಸಮಾನಾಯ ಸ್ವಾಹ, ಪರಬ್ರಹ್ಮಣೇ ಪರಮಾತ್ಮನೇ ನಮಃ. ಮಧ್ಯೇ ತೋಯಂ ಸಮರ್ಪಯಾಮಿ. ಓಂ ಸಮಾನಾಯ ಸ್ವಾಹ, ಉತ್ತರಾಪೋಷಣಾಧಿಕಂಚ ಹಸ್ತಮುಖ ಪ್ರಕ್ಷಾಲನಮಾಚಮನೀಯಂ ಸಮರ್ಪಯಾಮಿ ಕರೋದ್ವರ್ತನಾರ್ಥೇ ನಮಸ್ಕರೋಮಿ. ಭಾಗವತ್ಜಿನಿ ಮಂಗಲ್ ಪ್ರಾರಂಭಿಕ ನಿರಾಜನ್ ಕರ್ಷು ಆರತಿ ಶ್ರೀನಾಥ ಜಿನಿ ಆರತಿ ಶ್ರೀನಾಥ ಜಿನಿ ಮಂಗಳಾಕರಿ ಪ್ರಭು ಮಂಗಳಾಕರಿ ಆರತಿ ಶ್ರೀನಾಥ ಜಿನಿ ಮಂಗಳಾಕರಿ ಶಂಖ ವಾದ್ಯ ಶ್ರೀನಾಥ ಜಗ ಶಂಖ ವಾದ್ಯ ಶ್ರೀನಾಥ ಜಗ ಉತ್ತಾವಳ ಕರಿ ಪ್ರಭು ಉತ್ತಾವಳ ಕರಿ ಆರತಿ ಶ್ರೀನಾಥ ಜಿನಿ ಮಂಗಳಾಕರಿ ನಿರಕೃತಾಮುಖಾರವಿ ನಿರಕೃತಾಮುಖಾರವಿ ಶೋಷಣಾತಳಿ ಪ್ರಭು ಶೋಷಣಾತಳಿ ಆರತಿ ಶ್ರೀನಾಥ ಜಿನಿ ಮಂಗಳಾಕರಿ ವಸ್ತ್ರ ಅಂಗೀಕಾರ ಕರ್ಯಾ ವಸ್ತ್ರ ಅಂಗೀಕಾರ ಕರ
પ્રેમ કુટ કાને કુંડ મોરની ધરી મુખે મોરની ધરી આરતી શ્રીનાથજી મંગળા કરી જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. પુનરીકાક્ષ પુનાતુ માં પુષ્પમાલિકા મંત્રપુષ્પાંજલિં ગૃહીત્વા ઓમ જગ્નેન જગ્નમય જંત દેવાઃ સ્થાની ધર્માણિ પ્રથમાન્યા સન્ન દેહનાકં મહિમાનઃ સચંતયત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ. વાંગ્મય પુરાણ પુરુષોત્તમાય નમઃ. મંત્રપુષ્પાંજલિં સમર્પયામિ નમસ્કરોમિ. અનેન કૃતેન પૂજનેન ભગવાન શ્રી વાંગ્મય પુરાણ પુરુષોત્તમઃ પ્રિયતાન્નમઃ. અથાચાર્ય વંદનમ અભિવંદનમ ચ શુકરૂપ પ્રબોધ્યજ્ઞ સર્વશાસ્ત્ર વિશારદ એતત કથા પ્રકાશેન મદજ્ઞાનમ વિનાશય. શ્રીમદ ભાગવતાખ્યોયમ પ્રત્યક્ષ કૃષ્ણ એવ હિ સ્વીકૃતોસિ મયા નાથ મુક્ત્યર્થં ભવ સાગરે. વાંગ્મય પુરાણ પુરુષોત્તમાય નમઃ. ઋતુકાલોદ્ભવ પુષ્પાણિ સમર્પયામિ. મુખ્ય મનોરથી રમેશભાઈ ધડુક તેમજ તેમનો પરિવાર સાથે જ સહ મનોરથી ગણ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદયશ્રીને માલ્યાર્પણ સંપન્ન કરશે. બધા જ મનોરથી પરિવાર રમેશભાઈની સાથે આવી જશો. પૂજ્યશ્રીને માલ્યાર્પણ સંપન્ન કરશું. શ્રી વલ્લભાધીશ કી જય. પધારેલ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી જય વલ્લભલાલજી આચાર્ય પીઠાધીશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દુનાથજી મહોદયશ્રીને માલ્યાર્પણ સંપન્ન કરી રહ્યા છે. અન્ય મનોરથીઓ પૂજ્યશ્રીને માલ્યાર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. મંચસ્થ વૈષ્ણવ અને મનોરથીઓને વિનંતી, પ્રણામ વંદન અભિનંદન. આપ પોતાના સ્થાનને શોભાવશો.
સંસદ સભ્ય દર્શનાબેન જરદોસ ઉપસ્થિત છે. દાસી જીવન સત્સંગ મંડળ અને મનોરથી પરિવાર તરફથી સાંસદ દર્શનાબેન જરદોસનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સુરત મહાનગરના સાંસદ દર્શનાબેન જરદોસ અત્રે ઉપસ્થિત છે. દાસી જીવન સત્સંગ મંડળ તેઓનું સ્વાગત અભિવાદન કરી રહ્યા છે. શ્રી કથાનું રસપાન કરાવે એ પહેલાં થોડીક અગત્યની જાહેરાત. આ શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં જેમના તરફથી ધનરાશિ પ્રાપ્ત થઈ છે એમના નામનો ઉલ્લેખ કરું છું. આપણે સૌ તાળીઓથી વધાવીશું. વસંતભાઈ હરિભાઈ ગજેરા લક્ષ્મી ડાયમંડ, જયેશભાઈ બટુકભાઈ દેસાઈ રાજહંસ ગ્રુપ, રમેશભાઈ ભાદાણી, જયંતિભાઈ મોહનભાઈ દડુક, તાળીઓનો ગડગડાટ થવો જોઈએ. કાંતિભાઈ સુદાણી, બટુકભાઈ ફુલાભાઈ મોવલિયા, રાકેશભાઈ દૂધવાળા, પ્રદીપભાઈ પટેલ, બંટીભાઈ સાદડીવાળા, જયંતિભાઈ વિરજીભાઈ બાબરિયા એકલારા, ભૂપતભાઈ બચુભાઈ પાચાણી, મેહુલભાઈ લાખાણી, ધરમભાઈ નાવડા, પરેશભાઈ ખોડાભાઈ વસોયા, દીપેશભાઈ શાહ વાસુપૂજ્ય, કનુભાઈ મધુભાઈ વિરડિયા, પરસોત્તમભાઈ ગજેરા દાસભાઈ, શૈલેષભાઈ રંગીલભાઈ પટેલ, ધીરુભાઈ મોહનભાઈ દડુક, ભગીરથભાઈ પીઠવડીવાળા, બિપિનભાઈ સાવલિયા, રમેશભાઈ ધાનાણી, ગોલોકવાસ ધનજીભાઈ ભગવાનભાઈ પાચાણી, હસ્તક પ્રિયમ વલ્લભદાસ, દુર્લભભાઈ ભગવાનભાઈ પાચાણી, હસ્તક મનુભાઈ મનસુખભાઈ, યમુના એન્ટરપ્રાઇઝ મનસુખભાઈ રાજા, કનુભાઈ દેવજીભાઈ ગાબાણી, ભરતભાઈ પરસોત્તમભાઈ ગજેરા, જીવણભાઈ ઠુમ્મર વંડાવાડા, પ્રવીણભાઈ મોહનભાઈ દેવાણી, ધીરુભાઈ લીંબાભાઈ અંટાળિયા, હિતેશભાઈ કરશનભાઈ કથિરિયા, મયુરભાઈ સોની, મગનભાઈ બચુભાઈ રાદડિયા, ગોલકવાસ મનુભાઈ બચુભાઈ રાદડિયા, હસ્તક વિપુલભાઈ, જીતુભાઈ ડુંગરાણી, શશિકાંતભાઈ વેલજીભાઈ કુકરડાવાડા, સૌજીભાઈ લવજીભાઈ વાડોદરિયા, ગોલકવાસ બચુભાઈ ભગવાનભાઈ પાચાણી, હસ્તક પોપટભાઈ પાચાણી, વિજયભાઈ મનુભાઈ ડિવાઇન સ્કૂલ, પિનલભાઈ ઠક્કર, પ્રવીણભાઈ લાલજીભાઈ સાવલિયા, પ્રવીણભાઈ નારણભાઈ, ધીરુભાઈ તથા વિઠ્ઠલભાઈ વાટલિયા, ધીરુભાઈ ભગવાનભાઈ તળાવિયા, ધીરુભાઈ ભવાનભાઈ પાચાણી, પરિમલભાઈ સાવલિયા, વિનુભાઈ દેસાઈ, શંકરલાલ શાહ, મહેશભાઈ બાલુભાઈ ઘેવરિયા, અન્ય મહાનુભાવોને પણ વિનંતી છે આપ ધનરાશિ અહીંયા ન્યોછાવર આપનું ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરી શકો છો. જયસુખભાઈ કરશનભાઈ પાચાણી કૃષ્ણગઢવાળા સૌ મહાનુભાવોને જોરદાર તાળીઓથી બિરદાવીએ. ને હવે આપશ્રીના યુગલ ચરણારવિંદમાં વિનંતી છે, આપ અમને કથાનું રસપણ કરાવી અને લાભાન્વિત કરશો. સૌંદર્યમ નિજરિત ગતમ પ્રગટિતમ સ્ત્રીગૂઢભાવાત્મકં પુંરૂપં ચ પુનસ્તદંતરગતં પ્રાવિવિશત્સ્વપ્રિયે સંશ્લિષ્ટાવુભયોર્બભૌ રસમયઃ કૃષ્ણો હિ યત્સાક્ષિકં રૂપં તત્ત્રિતયાત્મકં પરમભિઃ ધ્યેયં સદા વલ્લભં. આચાર્યપીઠાધીશ્વર પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મોદયશ્રીના પુનિત પાવન યુગલ ચરણારવિંદમાં દંપત પ્રણામ એવં મંચસ્ય સમસ્ત વલ્લભકુલના પરિવારના યુગલ ચરણારવિંદમાં દંપત પ્રણામ. સમસ્ત મનોરથી એવં શ્રોતાગણ, શ્રીમદ ભાગવતી કથા ગંગા યાત્રાનો આજે મંગલ દ્વિતીય પાવન દિવસ સુરત મહાનગરમાં પ્રથમવાર જ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મોદયશ્રીનું પદાર્પણ થયું છે. અને આપ શ્રીના સ્વમુખે શ્રીમદ ભાગવતનું ચરવણ અથવા તો અન્ય વિષયો ગોપીગીત, યુગલગીત, વેણુગીત, યમુનાજીના 41 પદ, પુષ્ટિમાર્ગના 5 તત્વો, અનેક વિષય
ગોકુલ સે ગીતા તક અનેકવિધ વિષયો પર આપશ્રીનું દિવ્ય પ્રભુત્વ રહ્યું છે અને પુષ્ટિ સૃષ્ટિને આપે ખૂબ વચનામૃતિ આપલાવિત કરી છે. ત્યારે આજના આ દ્વિતીય મંગલ દિવસે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મોદેશીના પુનિત પાવન યુગલ ચરણાર વિંદમાં દંડવત પ્રણામ કરી દ્વિતીય દિવસના મંગલ વચનામૃતને પ્રારંભ કરવા વિનંતી. શ્રી નારણભાઈ કાછડિયા સાંસદ શ્રી અત્રે ઉપસ્થિત છે, પૂજ્યશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરશે. ખૂબ ખૂબ સાધુવાદ. શ્રી વીવી વગાસિયા સાહેબ પણ અત્રે ઉપસ્થિત છે, વીડી ઝાલાવલિયા સાહેબ અત્રે ઉપસ્થિત છે, તેમનું પણ ખૂબ ખૂબ સાધુવાદ છે, સન્માન છે. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુતકર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યોયતઃ પ્રભુરનંદકુમારો મે સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહં 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 ન સંશય. સંતારો યત્પાદાંબુજરેણવ શ્રિયાનાંતા નિજાચાર્યા
सुखकरम श्री विठ्ठल शंभुला श्रीमद्वारपति शगुणपति प्रभु श्री गिरिराज धारी
तारी गोवर्धन गन दफरो पहारी महाप्रभु श्री गिरिराज धारी कुमारी रासो सगोदे लड़सा पिसारी मम प्रभु श्री गिरिराज धारी मम प्रभु श्री गिरिराज धारी मम प्रभु श्री दीपोदा मगतानुकारी लुंठत प्रसूना प्रपदीन हारि रामो रसस्व शकर प्रसारी मम प्रभु श्री गिरिराज धारी श्री गिरिराज धरण की जय श्री वल्लभाधीश की जय श्री गोवर्धन नाथ की जय श्याम सुंदर श्री यमुने महारानी जी की जय श्री गोसाई जी परम दयाल की जय श्री भागवत भगवान की जय श्री गोपाल लाल प्यारे की जय हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद भाव से तालियों पाड़ता पाड़ता भाव दे हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद एक साथ ही बजानी तालियों कृष्ण गोविंद गोविंद 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 हे गोपाल राधे कृष्ण
कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे 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 कृष्ण गोविंद गोविंद राधे गोपाल राधे कृष्ण गोविंद गोविंद 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 हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद गोपाल राधे कृष्ण गोविंद गोविंद गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद गोविंद गोपाल राधे कृष्ण गोविंद गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद हे गोपाल राधे कृष्ण गोविंद 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 गोविंद बोलिए कृष्ण कन्हैया लाल की जय विराजमान पूज्य श्री काका जी विराजमान भूदेव वृंद આ દિવ્ય ઉત્સવની અંદર નિમિત્ત બનેલા દાસી જીવન પરિવાર દ્વારા આયોજિત આ દિવ્ય ઉત્સવની અંદર પ્રભુએ કૃપા કરી જેને નિમિત્ત બનાવ્યા છે. મેં કાલે જ કહ્યું હતું કે ઘણા બધાએ મળીને આ દિવ્ય સ્વરૂપ આને આપ્યું છે, તો જે જે લોકો મુખ્ય રૂપે જોડાયા છે એના કેટલાક નામ આજે અહીંયાથી લઈશું. મોહનભાઈ ધડુક, જયંતિભાઈ ધડુક, ધીરુભાઈ ધડુક, વસંતભાઈ ગજેરા, રમેશભાઈ વાદાણી, જયેશભાઈ દેસાઈ, ભૂપતભાઈ પાંચાણી, કાંતિભાઈ સુદાણી, પરેશભાઈ વસોયા, પરષોત્તમભાઈ ગજેરા, પોપટભાઈ પાંચાણી, મેહુલભાઈ લાખાણી, વલ્લભદાસ પાંચાણી, ઉજીબેન ધડુક, રમેશભાઈ ધડુક, મંજુલાબેન ધડુક, નેમિશભાઈ ધડુક, મોનાબેન ધડુક, સાવનભાઈ ધડુક, ફેનિલકુમાર, દ્રષ્ટિબેન, એમ જ સુરતના સાંસદ દર્શનાબેન જદોશ અને અમરેલીના સાંસદ નારાયણભાઈ કાલી કદરિયા તથા આપ સર્વે સુરતના મારા આત્મીયજનો,
અત્યંત આનંદનો અનુભવ થઈ રહ્યો છે આપણી આ ભાગવતી યાત્રાનો. આજે બીજો દિવસ આ દિવ્ય એક અલૌકિક લોકમાં બેસીને આપણે ભાગવતનું ચિંતન સ્મરણ કરતા હોઈએ એવો અનુભવ પ્રત્યેક વૈષ્ણવ કાલથી કરી રહ્યો છે. કાલે સમય ભાવના કારણે ભાગવતજીના મહાત્મના માત્ર પ્રથમ શ્લોકનું દર્શન આપણે કર્યું હતું, તો આજે બીજા શ્લોકથી આપણી યાત્રાનો પ્રારંભ કરીશું. પ્રથમ શ્લોકની અંદર ભગવાને વ્યાસજીએ પ્રભુને વંદન કર્યા, પ્રભુનો પરિચય, પ્રભુનો સ્વરૂપ આપણને બતાવ્યું. દ્વિતીય શ્લોકની અંદર ભાગવતના ઉત્તમ વક્તા એવા સુખદેવજી મહારાજને વંદન કર્યા અને વંદન કરીને કહે છે, યમ પ્રવ્રજંતમનુપે તમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહતા તર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ સ્તં સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ. ભાગવતના દ્વિતીય શ્લોકની અંદર શુકદેવજી મહારાજને વંદન કર્યા. જો શુકદેવજીના પ્રાગટ્યનો ચરિત અને એમના પ્રાગટ્યની કથા તો ઘણી બધી પુરાણોની અંદર, ઘણા શાસ્ત્રોની અંદર આવે છે, પણ કૌશિકી સંહિતાની અંદર પણ આપના પ્રાગટ્ય વિશે એક કથા આવે છે કે શુકદેવજી મહારાજ કોણ છે, કઈ રીતે ભૂતલમાં પ્રગટ્યા. તો આપણે ત્યાં વર્ણન આવે છે કે એકવાર નારદજી વિચરણ કરતા કરતા કૈલાસ શિવજીને મળવા માટે ગયા. શિવજીએ પૂછ્યું કે ભાઈ કેમ છો, ક્યાં થઈને આવો છો? નારદજી કે પૃથ્વીનું પરિભ્રમણ કરીને આવો છો. અચ્છા, પૃથ્વીનું પરિભ્રમણ કરીને આવો છો તો પૃથ્વીમાં તમે શું જોયું? બોલે આ લોકની અંદર બધે ફરવા તો ગયો, બધાને બહુ આનંદમાં જોયા, બહુ સુખી જોયા, પણ એક વસ્તુ બધે દેખાય. બોલે શું? બોલે લોકોના અંદર ઘર ઘરમાં ખટપટ થવા લાગી છે. બોલે કેમ? કારણ કે આજે પતિ પત્નીને ભરોસો નથી એકબીજા ઉપર, દરેકમાં ખટપટ થાય છે. બોલે અચ્છા, તો એમણે પૂછ્યું કૃપા કરીને બતાવો કે આવું થાય કેવી રીતે. ત્યારે કહે કે જ્યારે પરસ્પતિ વિશ્વાસ જાય, જો શિવજી આપ અને પાર્વતીજી તો સાક્ષાત શ્રદ્ધા અને વિશ્વાસ રૂપ કહેવા, યદી એમાં પણ સંશય આવે તો ગડબડ થાય કે ન થાય? શિવજી કહે પણ અમારામાં ક્યારે પણ અવિશ્વાસ આવે જ નહીં. નારદજી કે એમ તો ન આવે, પણ અમારા જેવા પ્રયત્ન કરે તો આવે પણ ખરા. શિવજી કહે કે જાઓ, તમને હું એક અઠવાડિયું આપું છું, પ્રયત્ન કરીને જુઓ. નારદજી કે બહુ થઈ ગયું. અને નારદજી સીધા ગયા પાર્વતીજી પાસે. અને શું? પાર્વતીજી બેઠા બેઠા સુંદર ફૂલની માલા કરતા હતા. અને જ્યાં સુંદર ફૂલની માલા કરતા હતા, નારદજી આવીને બેઠા અને એ પણ સુંદર ફૂલની માલા પ્રભુ માટે કરવા લાગ્યા. પાર્વતીજી પૂછ્યું, અરે દેવર્ષિ, આ સમયે શા માટે આવ્યા છો? બોલે, બહુ મહત્વની વાત કહેવા આવ્યો છું, અને એ પણ આપના પતિ વિશે. પણ જવા દો, ચાલશે? કોઈ પણ સ્ત્રીને આટલું કહો પછી જવા દે. બોલે, કહો કે શું કહેવા આવ્યા છો? નારદજી કે એક જ વસ્તુ કહેવા આવ્યો છું કે આખી દુનિયા આપના પતિને બહુ ભોળા સમજે છે, ભોલે કહે છે, પણ સાચા ચતુર તો એ છે અને ભોળા તો આપ છો. પાર્વતીજી કે કેમ? એટલે જુઓ, આપ આપના પત્ની પતિના અર્ધાંગિની છો, તો દરેક વસ્તુ પર આપનો બરાબરનો અધિકાર હોવો જોઈએ કે ના હોવો જોઈએ? હા કે ના તો પાડો. અને ખરેખર શિવજીએ પણ એ જ કહ્યું કે હા, અધિકાર બરાબર હોવો જોઈએ. તો પછી એ બતાવો, પાર્વતીમાં એક વસ્તુ બતાવો કે યદી આપના પતિ અજન્મા, તો પછી આપે વારે વારે જન્મ કેમ લેવા પડે? ક્યારેક દક્ષિણા યજ્ઞમાં કૂદવું પડે, ફરી તપ કરો, ફરી જન્મ લો, ફરી એમને એમ જન્મ લેવા પડે. જો આપના પતિ અજન્મા છે તો આપ અજન્મા કેમ નહીં? અને પાર્વતીજીને લાગ્યું સારું થયું, દેવર્ષિ આપે મારી આંખો ખોલી દીધી. નારદજીને લાગ્યું કે આપણું કામ હવે થઈ ગયું.
નારદજી ચૂપચાપ ત્યાંથી નીકળ્યા અને જ્યાં શિવજી પધાર્યા તો એમના સ્વાગત માટે રોજ પાર્વતીજી આગળ આવતા, પણ આજે આગળ ન આવ્યા. શિવજીને લાગ્યું કે કેમ આજે ઉલટી ગંગા વહી રહી છે. જ્યાં પોતે મળવા આવ્યા તો પાર્વતીજી મુખ ફેરીને બેસી ગયા. ને ત્યારે શિવજીને લાગ્યું કે આજે કેમ આવો વ્યવહાર થઈ રહ્યો છે, કોઈક આવ્યું તું? બોલે, હમણાં હમણાં નારદજી ગયા છે. શિવજી કહે, મેં તો એમને 7 દિવસ આપ્યા હતા અને એમને આ 7 કલાક પણ ન લાગ્યા. બોલે, શું કહીને ગયા? બોલે, મારી આંખ ખોલીને ગયા. બોલે, શું કહીને ગયા? કે બોલે, આપ અજન્મા તો પછી આપના એમના પત્ની આપ પણ અજન્મા હોવા જોઈએ. તો એ આપના પતિ અજન્મા અને આપ નહીં તો આ કેટલો મોટો અન્યાય આપની સાથે છે. અને ત્યારે પાર્વતી કહેવા લાગ્યા કે જો આપ અજન્મા છો તો હું કેમ નહીં. અને ત્યારે શિવજીએ કહ્યું કે હું એમ ને એમ અજન્મા નથી, એ હરિની કથાને મેં મારા હૃદયમાં સ્થાપિત કરી છે અને નિત્ય એનું ચિંતન કરું છું, તો એના પ્રતાપે હું અજન્મા છું. ને ત્યારે પાર્વતીજી કહે કે જુઓ, યદિ હરિની કથા એ આપની સાચી સંપત્તિ છે તો પતિની સંપત્તિમાં એના પત્નીનો પણ ભાગ હોય, તો હું આપને વિનંતી કરું છું કે એ હરિની કથા આપ મને પણ સંભળાવો. શિવજી કહેવા લાગે, જો દેવી તમે સ્ત્રી છો, બે અધ્યાસ તમને બાધક થશે, આ કથા અનાધિકારીને ન આપી શકાય. પણ જ્યાં સ્ત્રી હઠ પકડી એને કહેવા લાગ્યા કે ના, આ કથાનું શ્રવણ મારે પણ કરવું છે. ને ત્યારે શિવજી કહે કે જો આ કથામાં ઓર કોઈનો અધિકાર નથી, માટે કોઈ એક એવા એકાંત સ્થાનમાં જવું પડશે કે જ્યાં તમારા અને મારા સિવાય બીજું કોઈ ન હોય. અને શિવજી પાર્વતીજીને લઈને અને એક એવા એકાંત સ્થાનની અંદર ગયા, એક એવા વનમાં ગયા, અને જ્યાં એક તાળી શિવજીએ વગાડી એમના બધા પાર્ષદો અંતર ધ્યાન થયા, બીજી તાળી વગાડી ત્યાં રહેલા બધા પાર્વતીજીની દાસીઓ અંતર ધ્યાન થઈ ગઈ. અને હવે શિવજીએ કહ્યું કે જો જ્યારે હું કથા કહેતો હોઈશ મારા નેત્રો બંધ હશે, પ્રભુની લીલાઓનો આવેશ મારી અંદર હશે, તો તમે કથા સાંભળો છો કે કેમ, ખબર કેવી રીતે પડે, માટે વચ્ચે વચ્ચે તમે હરિના નામનો ઉચ્ચાર કરજો અને કહેજો, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. અને જા શિવજીએ પોતાના નેત્ર બંધ કર્યા અને જ્યાં જાણી લીધું કે હવે આ વનમાં કોઈ રહ્યું નથી, ને જ્યાં નેત્ર બંધ કર્યા અને પ્રભુની લીલાઓનું ચિંતન કર્યું, તો જેમ પૂર્ણિમાનો ચંદ્રમા હોય અને સમુદ્રની અંદર અનેક લહેરો ઉઠવા લાગે અને એમની અંદર ભગવદ્ લીલાની એવી લહેરો ઉઠવા લાગી, આંખોમાં પ્રેમાશ્રુ આવવા લાગ્યા અને મુખારવિંદથી હરિની કથાનું ગાન થઈ રહ્યું છે. પાર્વતીજી શ્રવણ કરે છે અને એક જ હુંકાર આપતા આપતા હરિના નામનો ઉચ્ચાર કરે છે અને કહે છે, હરયે નમઃ, હરયે નમઃ, હરયે સુધી કથા ચાલતી રહી. કહેવાય કે બધા તો અંતર ધ્યાન થયા હતા, પણ એક માદા શુક જ્યારે એના માળામાંથી અંતર ધ્યાન થઈ, એ પહેલા એના ઈંડાનો ત્યાં શ્રાવ થઈ ગયો અને પાંદડા વચ્ચે સંતાયેલું એ ઈંડું કોઈને દેખાયું નહીં. અને જેમ જેમ શિવજી આ હરિની કથા સંભળાવે છે, સાંભળતા સાંભળતા પેલા શુકનું બાળક ઈંડું તોડીને પોતે બહાર આવ્યું. વિચાર કરવા લાગ્યું કે મારા કેવા ભાગ્ય કે શિવજીના મુક્તિ હું શ્રી હરિની કથા સાંભળી રહ્યો છું. અને જ્યાં કથાનું ગાન ચાલતું હતું, કથાનું ગાન સાંભળતા સાંભળતા પાર્વતીજીને નિંદ્રા આવી ગઈ. અને જ્યાં એ સૂઈ ગયા ત્યાં શુકનું બાલક વિચાર કરે, અરે મારા કયા જન્મોના પુણ્ય હશે કે પ્રભુની કથા સાંભળવાનો લાભ મળ્યો. પણ જો શિવજીને ખબર પડી ગઈ કે પાર્વતીજી સૂઈ ગયા છે, તો આગળ કથાનું વર્ણન નહીં કરે અને મારા ભાગ્યમાં એ પ્રભુની કથા મને ક્યારે મળશે, હું શું કરું કે શિવજી આ કથાનો વિરામ ન કરે. અને શુકના બાળકમાં એટલી શક્તિ આવી ગઈ કે ઉડતું ગયું અને પાર્વતીજીના ખોળામાં બેસી ગયું. અને અહીંયા શિવજી કથાનો ગાન કરે, પાર્વતીજી સૂઈ ગયા છે અને એમની જગ્યાએ હવે શુકનું બાળક બોલવા લાગ્યું, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ.
ત્યાં દીર્ઘ કાળ સુધી શિવજીએ કથા સંભળાવી અને જ્યાં નેત્ર ખોલ્યા શું જોયું કે જેને કથા સંભળાવતા હતા એ પાર્વતી તો સૂઈ ગયા છે અને એમના ખોળામાં બેસીને પેલા શુકે કથા સાંભળી અને અનધિકારીને આજ્ઞા વિના કથા સાંભળતા જોયો. શિવજીને કોપ આવી ગયો, ત્રિશુલ કાઢ્યો અને જ્યાં ત્રિશુલ કાઢ્યું પેલું શુકનું બાળક ભયભીત થયું, ઉડવા લાગ્યું અને પાછળ પાછળ શિવજી અરે ઉભો રે અરે ઉભો રે અને ઉડતું ઉડતું એ શુકનું બાળક વ્યાસજીના આશ્રમની અંદર પ્રવેશ કરી ગયું અને ત્યાં જ વ્યાસજીના પત્નીએ બગાસું ખાવા માટે જ્યાં મુખ ખોલ્યું અને એને બેદલ મારી અને શુકનું બાળક એમના મુખમાં પ્રવેશ કરી ગયું અને ત્યાં જ શિવજી પધાર્યા. વ્યાસજી એમનું પૂજન કરી એમના ક્રોધને શાંત કર્યો. જો આપે કથા સંભળાવી કોઈને પણ પામી કોઈએ તો આપના મુખે જે શુકે કથાનું શ્રવણ કર્યું છે અને હરિની કથાને હૃદયમાં ધારણ કરી છે અને અજાણતા એ મારા પત્નીના ભીતર પ્રવેશ કરી ગયો છે તો એવી કૃપા કરો કે એ જ શુક અમારા ઘરમાં પુત્ર બનીને પ્રગટે અને આખા વિશ્વને આપની કથા દ્વારા કૃષ્ણના પ્રેમના રંગમાં રંગી નાખે. શિવજીએ કહ્યું કે માતાના ગર્ભની અંદર રહેલા એ બાળકને હરિકથાનું વિસ્મરણ ન થઈ જાય માટે પ્રતિવર્ષ એને હરિકથા સંભળાવજો. 12 વર્ષ થયા શિવદેવજી માતાના ગર્ભમાંથી પધારતા નથી. જ્યારે વરદાન આપવામાં આવ્યું કે તમને પ્રભુની માયા ચલિત નહીં કરે ત્યારે શિવદેવજી પધાર્યા અને એવા શિવદેવજી મહારાજ જ્યારે પિતાનો આશ્રમ છોડીને ભાગી રહ્યા છે અને વ્યાસજી દર્શન કરે છે માટે કહે યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેપૃત કૃત્યમ. કેવા શિવદેવજી મહારાજ, હજી તો જેનો યજ્ઞોપવિત સંસ્કાર પણ થયો નથી અને પિતાનો આશ્રમ છોડીને ભાગી રહ્યા છે શેના માટે? પ્રવ્રજંતમ, જો અહીંયા વ્રજ ગતવ ધાતુ છે અને ઘણા લોકો અર્થ એવો કરે છે કે સંન્યાસ લેવાની કામનાથી પિતાનો આશ્રમ છોડીને ભાગે છે, પણ મહાપ્રભુજી કહે છે કે સંન્યાસ લેવાની કામનાથી પિતાનો આશ્રમ છોડીને ભાગતા નથી પણ સંગના દોષને કારણે પિતાનો આશ્રમ છોડીને ભાગે છે. શેને કારણે? સંગનો દોષ. જો ઘણીવાર દુસ્સંગ બાધક થાય ને એમ ઘણીવાર સંગ પણ બાધક થાય અને સંગ બાધક થાય એટલે શું? જેની સાથે તમે રોજ મંદિરમાં દર્શન કરવા જતા હો કે કથા સાંભળવા જતા હો, આજે એની પાસે ગયા અને એ કે મને ફાવે એમ નથી અને તમે કહો કે તું નથી જતી તો હું પણ. બહુ સરસ. આને શું કહેવાય? સંગ દોષ. જેમ દુસ્સંગ બાધક થાય એમ ઘણીવાર સંગ પણ બાધક થાય અને એ સંગના ભયથી પિતાનો આશ્રમ છોડીને શિવદેવજી જ્યારે ભાગ્યા પાછળ પાછળ વ્યાસજી હે પુત્ર કરીને દોડી રહ્યા છે. પણ આજે ભાગવું પણ શિવદેવજીનું વંદનીય લાગે છે કારણ કે જગદીશની પાછળ જગદીશના માટે ભાગી રહ્યા છે અને ભાગતા ભાગતા જ્યારે જાય છે સર્વભૂત હૃદય છે અને વૃક્ષોના માધ્યમથી પિતાને ઉત્તર આપ્યો. કઈ રીતે? જેમ જેમ પાછળ પાછળ વ્યાસજી ભાગ્યા વનમાં બધા વૃક્ષો હલવા લાગ્યા, એમાંથી ફળ પડવા લાગ્યા. જાણે વૃક્ષો કહેતા હો વ્યાસજીને કે જેને સિંચીને જેને પાલીને મોટા કર્યા એ અમારામાં લાગેલા ફળ અમારા પુત્રની જેમ છે પણ અમે એનો મોહ ન રાખી વિશ્વના કલ્યાણ માટે આપી દઈએ એમ. હે વ્યાસજી, આ આપની સાધનાનું પરિપક્વ ફળ એટલે આ શુકદેવજી મહારાજ છે, એમનો મોહ છોડો અને વિશ્વના કલ્યાણ માટે એમને જવા દો. તો એવા શુકદેવજી મહારાજને વંદન કર્યા અને કેવા શુકદેવજી મહારાજ? મુનિમાન તોસ્મિ. એવા મુનિને વંદન કર્યા અને મુનિ કોને કહેવાય? અસૂતા મુનિ. મુનિ કોને કહેવાય? કે જે સૂતો નથી જે જાગી ગયો છે એને કહેવાય મુનિ. જ્યાં સુધી આ દુનિયા દેખાતી હોય આંખો ખોલીને ત્યાં સુધી માનવું હજી સૂતા છે, પણ નેત્ર ખોલતાની સાથે જ્યારે પ્રભુ દેખાય ત્યારે માનવાનું કે હવે જાગ્યા. અને મુનિ એ છે કે જે નેત્ર ખોલતાની સાથે પ્રભુને જુએ છે. તેવા શુકદેવજી મહારાજને વંદન કર્યા અને તૃતીય શ્લોકની અંદર આપણને એ સ્થાનમાં લઈ જાય છે કે જ્યાં 18 પુરાણોની કથા થઈ નૈમિષારણ્ય અને વક્તા અને શ્રોતાનો સુંદર પરિચય આપતા આગળ કહી રહ્યા છે. નૈમિષે સુતમાસીનમ અભિવાદ્ય મહામતે કથામૃત રસાસ્વાદ
कुशलो सोनको ब्रवे। जो नैमिषारण्य अंदर वक्ता छे सूत जी महाराज, कौन छे जरा बोलजो एटले नाम मुक्ति निकले तो खरा। कौन? सूत जी महाराज। अने श्रोता कौन छे बोले? शौनक जी महाराज। श्रोता कौन छे? तमे बधाए तो घणी कथाओ सांभळी छे, एटले वक्ता कौन? सूत जी महाराज। अने श्रोता कौन? शौनक जी महाराज। અને જો વક્તા અને શ્રોતા એ બંનેનો પરિચય આ શ્લોકમાં બહુ સુંદર આપ્યો છે કે વક્તા કોને કહેવાય અને શ્રોતા કોને કહેવાય। વક્તા માટે શું કહ્યું? બોલે મહામતી। અને મહામતી વક્તા કોને કહેવાય? કે જે અહીંયા આવીને બેસે તો પોતાનું જ્ઞાન પ્રદર્શિત કરવાનો પ્રયત્ન ન કરે, જ્યારે અહીંયા આવીને બેસે તો બિલકુલ ખાલી થઈને બેસે। જો કોઈ વાંસળીને પૂછ કે વાસરી તું પ્રભુની આટલી વાલી કેવી રીતે છે, કે જે પ્રભુ બીજા કોઈને મળે કે ન મળે પણ વાસરી તને એક ક્ષણ માટે પણ છોડતા નથી। અને ત્યારે વાસરીએ કહ્યું કે હું કેમ વાલી છું એ ખબર નહીં, પણ એટલું જાણું કે હું ખાલી છું માટે પ્રભુને વાલી છું, અને ખાલી છું માટે હું વાગું છું। એ વાસરીની અંદર કાંકરા પથરા ભરી દો તો વાંસળી વાગશે, એમાં હીરા પન્ના ભરી દો તો વાંસળી વાગે નહીં। અને વાંસળી કહે કે હું વાગું છું, પણ એટલા માટે કે ભગવાન જેટલું વગાડે એટલું જ વાગું છું, માટે વાલી છું। તેમ વક્તા પણ કેવા? વક્તા કોને કહેવાય? કે જ્યારે અહીંયા આવે તો એ ભૂલી જાય કે હું શું ભણ્યો છું, કે મને શું આવડે છે। અહીંયા આવીને બેસે અને વંદન કરીને બેસે એટલે માની લેવાનું કે હવે હું બિલકુલ ખાલી છું। અને જ્યારે ખાલી થઈએ ત્યારે અવસર મળે ક્યારેક શુકદેવજીને પોતાની અંદર આવી એમની વાત કહી જાય, ક્યારેક કોઈ ગોપી આવીને એની વેદના કહી જાય, ક્યારેક કોઈક આવીને પોતાની વાત કહી જાય। તો વક્તા એ નહીં જે પોતે બોલે, વક્તા એ કે જેની વાત છે એને પોતાની અંદર આવીને કહેવાનો અવસર આપે, અને જેની વાત છે એ પોતે આવીને કહી જાય એવો અવસર આપે એને કહેવાય વક્તા। યા પછી જે જે પોતાની વાત કહેવા માંગતા હોય તો કોઈને પસંદ કરે કે આની ભીતર આવીને અમારે અમારી વાત કહેવી છે। ભાગવતનો વક્તા એ નથી જે ભણીને ભાગવતમાં બેસી જાય, વક્તા એ છે કે જેને ભાગવતજી સિલેક્ટ કરે। આ તો આ ગ્રંથ કૃપા કરે, આ તો સ્વયં શ્રીજી કૃપા કરે ત્યારે એની ઉપર કંઈક બોલવાનું સામર્થ્ય મળે। તો વક્તા એ કે જે ખાલી હોય, અને શ્રોતા કોને કહેવાય? કથામૃત રસાસ્વાદ કુશલ, જે કથામૃતનું રસાસ્વાદ કરવામાં કુશળ છે। અને કુશળ શ્રોતા કોને કહેવાય? માત્ર કાનથી સાંભળે એ શ્રોતા નહીં, જે પોતાના રોમ રોમથી સાંભળે એને કહેવાય શ્રોતા। શ્રોતા કોને કહેવાય? મને એક પંક્તિ બહુ ગમે છે, હું કાયમ મારા પ્રવચનમાં જ્યારે શ્રોતાની વાત આવે ત્યારે કહું, મકરંદ દવેના શબ્દો છે। અને શ્રોતા કોને કહેવાય? તો કોઈ કહ્યું છે ને કે તમે તો સૂકા રૂનું પૂમડું, અમે તો સૂકા રૂનું પૂમડું અને તમે અત્તર રસદાર, અમે તો સૂકા રૂનું પૂમડું અને તમે અત્તર રસદાર, ભીંજવી દો ને તારે તાર। ઈકો બંધ કરજો। જેમ એક સૂકા રૂનું પૂમડું હોય અને એને જેમ અત્તરમાં ઝબોળવામાં આવે, અને જ્યારે અત્તરમાં ઝબોળવામાં આવે અને જેમ સુકારુના પૂમડાનું એક એક તાર અત્તરમાં મધમધવા લાગે, એમ શ્રોતા કોણ જે અહીંયા બેસે નહીં અહીંયા ડૂબે એને કહેવાય શ્રોતા। જે બહારથી તો ભીંજે, ભીતરથી પણ ભીંજી જાય એને કહેવાય શ્રોતા। શ્રોતા કોને કહેવાય? કે જ્યારે રોમ રોમ એનું શ્રવણ કરવા લાગે એને કહેવાય શ્રોતા। અને એવા વક્તા સૂતજી મહારાજ છે, અને એમની પાસે આવીને શૌનકજીએ પ્રશ્ન કર્યો, અને પ્રશ્ન કરીને પૂછવા લાગ્યા, અજ્ઞાનત્વાત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ, સુતાખ્યાહિ કથા સારમ રસાયણમ।
હાથ જોડીને વંદન કર્યા અને વંદન કરીને પૂછવા લાગ્યા કે હે કૃપાનાથ, આપનું જ્ઞાન તો કરોડો કરોડો સૂર્ય સમાન છે, પણ અમારા જીવનમાં અજ્ઞાન છે, તો કૃપાનાથ કૃપા કરીને હવે કંઈક એવું સંભળાવો જે અમારા કાન માટે રસાયન રૂપ હોય. ઘણી વાર હું કહું ને, એક હોય ઔષધિ અને એક હોય રસાયન. કેટલી વસ્તુ કહી મેં, જરા બોલજો. એક ઔષધિ અને બીજું રસાયન. તો ઔષધિ કોને કહેવાય અને રસાયન કોને કહેવાય? અને આ શ્લોકમાં સૌનકજી ત્યાદી ઋષિઓએ શું કહ્યું કે મમ કર્ણ રસાયન, અમારા કર્ણ માટે રસાયન હોય એવું કંઈક આપો. તો ઔષધિ કોને કહેવાય? કોઈ રોગ લાગે અને રોગને દૂર કરવા માટે જેનું સેવન કરીએ એને કહેવાય ઔષધિ, અને મટેલો રોગ પાછો લાગુ ન પડે એના માટે જે સેવન કરાય એને કહેવાય રસાયન. તો આ ઋષિ મુનિઓ એ છે જેણે ભવરોગને પોતાની અંદરથી દૂર કર્યો છે, અને હવે ચિંતા છે કે રોગ પાછો લાગુ ન પડે, અને એટલા માટે કહ્યું કે કોઈ રસાયન સંભળાવો અને એવો શાસ્ત્ર સંભળાવો કે જેના કારણે ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે માં માયા મોહ નિરાશાશ્ચ વૈષ્ણવૈહિ ક્રિયતે કથમ. ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી પ્રાપ્ત થતો વિવેક અને વિવેકની વૃદ્ધિ કેમ કરીને થાય? કૃપા કરીને આપ સંભળાવો, કારણ કે આ કલિકાલની અંદર વ્યક્તિ અસુરની જેમ વિચરણ કરતો થઈ ગયો છે, તો એનો ઉત્કર્ષ એનો ઉદ્ધાર કઈ રીતે થાય? કૃપા કરીને સંભળાવો. અને છેલ્લે કહેવા લાગ્યા, યદી આપ અમને ઉપાય નહીં બતાવો તો બીજું કોણ બતાવશે? કારણ કે આપ તો ગુરુ છો, અને ગુરુ કોને કહેવાય? ચિંતામણીર લોક સુખમ સુદ્રુ સ્વર્ગ સંપદમ પ્રેચ્છતી ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. જો યદી કોઈને કલ્પવૃક્ષ મળી જાય તો આપી આપીને શું આપે? બોલે સ્વર્ગના સુખ. ચિંતામણી મળી જાય તો આપી આપીને શું આપે? બોલે જગતની વસ્તુ. પણ ગુરુ તો એવો ચિંતામણી છે જે રીઝે તો યોગીઓને પણ દુર્લભ એવા ભગવાન વૈકુંઠનાથના દર્શન આપણને કરાવી દે. અને આપ તો ગુરુ છો. અને હું ઘણી વાર મારા પ્રવચનમાં કહું ને કે ગુરુ કોણ છે, તો આપણા ભગવદીઓએ ગાયું છે કે કદાચ ભગવાન ચિંતામણી છે, પણ અમારા ગુરુ તો ચતુર ચિંતામણી છે. જો ચિંતામણીમાં અને ચતુર ચિંતામણીમાં ભેદ હોય છે. આપણા પ્રભુ પણ ચતુર ચિંતામણી છે, અને ચતુર ચિંતામણી કોને કહેવાય? જો એક હોય ચિંતામણી અને એક હોય ચતુર ચિંતામણી. કેટલી વસ્તુ મેં કહી? ભાઈઓને પણ બોલવાની છૂટ છે. કેટલી વસ્તુ કહી? કઈ કહી? ચિંતામણી અને બીજું ચતુર ચિંતામણી. તો ચિંતામણી કોને કહેવાય અને ચતુર ચિંતામણી કોને કહેવાય? તો આપણા આચાર્યોએ કહ્યું કે જેની પાસે જઈને કામના કરો અને જે કામના કરીએ એ આપણને આપી દે એને કહેવાય ચિંતામણી. તો ચતુર ચિંતામણી કોને કહેવાય? જો આપણા ગુરુ કોણ છે? ચિંતામણી નહીં, ચતુર ચિંતામણી. અને ચતુર ચિંતામણી છે માટે ઘણી વાર આપણને ફરિયાદ પણ થાય ને કે આટલી આટલી વિનંતી પ્રભુને કરીએ છે પણ સાંભળતા. કેવો સરસ અવાજ આવ્યો! ભગવાન દરેકને તો આપે છે પણ મને આપતા. બહુ સરસ. તો આપણને લાગે કેમ નથી આપતા? કારણ કે ચિંતામણી નથી, ચતુર ચિંતામણી છે. અને ચતુર ચિંતામણી કોને કહેવાય? જેની પાસે જઈને માંગો અને માંગતાની સાથે જે માંગ્યું હોય એ આપી દે એને કહેવાય ચિંતામણી. પણ જેની પાસે જઈને માંગો પણ તમારા હિતમાં હોય તો આપે અને હિતમાં ન હોય તો ન આપે એને કહેવાય ચતુર ચિંતામણી. ગુરુ ચતુર ચિંતામણી છે. ચાહે તમે જઈને માંગો, લાખ વાર માંગો, તમને ભલે એમ લાગે કે ભગવાન દરેકને તો આપે છે પણ મારું સાંભળતા કેમ નથી? એટલા માટે, કારણ કે ચતુર ચિંતામણી છે. અને ચતુર ચિંતામણી એટલે એક નાનકડું બાળક હાથમાં ચપ્પુ લઈને રમતું હોય ને, અને રમવામાં એને બહુ મજા આવતી હોય તો એની માં જોશે ને તો વળીને લઈ લે. ત્યારે બાળકને લાગે કે મારી માં છે કે દુશ્મન છે? જે વસ્તુથી રમવામાં મને એટલો આનંદ આવતો હતો તો પણ મારી માએ કેમ લઈ લીધું? કારણ કે માં જાણે છે કે જે વસ્તુથી રમવામાં આને આનંદ આવી રહ્યો છે એ જ વસ્તુ એને મોટી તકલીફ પણ આપી શકે એમ છે. એમ ઘણીવાર ભગવાનની પાસે જે માંગ્યું અને આપ્યું એ તો કૃપા,
પણ માંગ્યું પણ હિતમાં હતું તો આપ્યું અને હિતમાં નતું તો ન આપ્યું એ વિશેષ કૃપા.